તુ માં સદ્ગમય तमसो मा જ્યોતિર્ગમય મૃત્યોર માં અમૃતમ ગમય ૐ શાંતિ 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 એકાગ્રતા અને ધ્યાન એ વિષયની ચર્ચા આપણે શરૂ કરી છે અને પાછલી અઠવાડિયે આપણે જોયું હતું એકાગ્રતાનું આપણા જીવનમાં મહત્વ આધ્યાત્મિક જીવનમાં તો એકાગ્રતાનું મહત્વ છે જ અને એની વિસ્તારની ચર્ચા આપણે પછીથી કરીશું પણ આપણા દૈનંદિન જીવનમાં પણ એકાગ્રતાનું કેવું મહત્ત્વ છે એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો બીજા બધા મહાનુભાવો એ વિશે શું કહે છે વિદેશી વિદ્વાનો શું કહે છે સ્વામી વિવેકાનંદ કેવી રીતે કહે છે કે કેળવણીનું હાર્દ છે એકાગ્રતા એ બધી વાત આપણે જોઈ અને સ્વામી વિવેકાનંદ પોતે એમના જીવનમાં કેવી એકાગ્રતા હતી એના ઉદાહરણો આપણે જોયા આપણા દૈનંદિન જીવનમાં જે કઈ સફળતા મળે છે એનું કારણ એકાગ્રતા અને જ્યારે અસફળતા મળે છે ત્યારે એકાગ્રતાનો અભાવ જેટલા મહાપુરુષો વિશ્વમાં થઈ ગયા એ બધાના એ ગમે તે ક્ષેત્રમાં હોય રમતગમતના ક્ષેત્રમાં હોય સંગીતના ક્ષેત્રમાં હોય એ મહાન યોદ્ધા હોય કે આધ્યાત્મિક પુરુષો એ બધાની મહાનતાનું કારણ એકાગ્રતા આ બધી વાતો આપણે જોઈ હતી અને એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે મન એકાગ્ર થતું નથી કેમ આપણા બધાના મનમાં આ પ્રશ્ન આવે છે જેઓ આધ્યાત્મિક સાધકો છે તેમને તો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન કે ધ્યાનમાં મન લાગતું નથી મન એકાગ્ર થતું નથી પણ જેઓ આધ્યાત્મિક સાધકો નથી એમને પણ ઓછા પ્રમાણમાં આ પ્રશ્ન સતાવે છે કે મન એકાગ્ર થતું નથી વિદ્યાર્થીઓને વધારે સતાવે પણ એ સિવાય પણ એ ઓફિસર હોય કે ગૃહિણી રસોઈ કરવાવાળી હોય કે બૂટ પોલિશ કરવાવાળો હોય કે ધંધાધારી હોય બધાને પોતપોતાના ક્ષેત્રમાં એકાગ્રતાના અભાવમાં અસફળતા મળે છે એ જાણે છે અને જાણીએ અજાણીએ એકાગ્રતા પ્રાપ્ત કરવા માટેની વિધિ એના ઉપાયો શોધતો રહે છે અને આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે આપણા મનમાં કે મન એકાગ્ર કેમ થતું નથી અને એના જવાબમાં આપણે કહ્યું હતું કે ચિંતા કરવા જેવું નથી આ પ્રશ્ન આજનો નથી અને તમારો વ્યક્તિગત નથી આ સારો ભૌમિક છે ફક્ત તમારો એકલાનો પ્રશ્ન નથી તમારા પરિવારના કે તમારા ગામના કે તમારા દેશનો પ્રશ્ન નથી વિશ્વના સમસ્ત વ્યક્તિઓનો પ્રશ્ન છે અને આજના વિશ્વનો નહીં ઇતિહાસમાં આ પ્રશ્ન રહ્યો છે દરેક માનવ મનમાં આ પ્રશ્ન રહ્યો છે આજે પણ છે ભૂતકાળમાં પણ હતો હજારો વર્ષો પૂર્વે પણ હતો અર્જુન જેવા મહારથી એ પણ કહે છે ચંચલ મી મનહકૃષ્ણ પ્રમાથી તસ્યાહમ નિગ્રહમ મને વાયો રિવ દુષ્કરમ એની ચર્ચા આપણે કરી હતી અને સ્વામી વિવેકાનંદ કહે છે એમાં ગભરાવવા જેવું નથી કારણ કે સૌથી પ્રથમ તો એનો ઉત્તર એ છે કે મન એકાગ્ર થતું નથી એનું કારણ છે કે મન ચંચળ છે અને મન સ્વભાવથી ચંચળ છે વાનરનું ઉદાહરણ આપણે આપ્યું હતું કે કેવી રીતે એક વાનર જે સ્વભાવથી ચંચળ હોય એને જો કોઈ દારૂ પાઈ દે એના પછી એને વિછીરનો ડંખ મારીને એના અંદરમાં પાછું ભૂત પેસી જાય તો કેવો ઠેકડા મારે એવું જાતનું આપણું મન છે આ જાતની એ આ જાતનું દૃષ્ટાંત સ્વામીજી આપે છે અને એ દૃષ્ટાંત પ્રમાણે આપણે જોઈએ કે આપણા મનમાં આ બધા છે આ બધી મન સ્વભાવથી ચંચળ એમાં આપણને અહંકારરૂપી ભૂત ઘૂસી ગયું છે અને રૂપી વિછે ડંખ માર્યો છે અને ઈચ્છાઓ રૂપી દારૂ આપણે ઢીચ્યો છે તો મન તો સ્વભાવથી જ એ ચંચળ હોવા ઉપરાંત આ બધું થવાથી એ ઠેકડા મારશે જ અને એકાગ્ર થવું મુશ્કેલ છે એકાગ્ર જો થઈ જતું હોય તો આશ્ચર્ય છે એકાગ્ર ન થતું હોય તો કોઈ આશ્ચર્ય નથી આ વાત આપણે કરી હતી અર્જુન એના ઉત્તરમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતે પણ સ્વીકાર કરે છે એમ નથી કહેતા કે અરે આ કેવો પ્રશ્ન તે પૂછ્યો પણ કૃષ્ણ ભગવાન પોતે પણ સ્વીકાર કરે છે હા અર્જુન તારી વાત બિલકુલ સાચી છે અસંશયમી મહાબાહો મનો ચલન અભ્યાસ એને તું કૌંતેય વૈરાગણ છે ગ્રહ્ય તે વાત તારી બિલકુલ સાચી છે અર્જુન આ મન ખૂબ જ ચંચળ છે એને વશમાં રાખવું ખૂબ જ કઠણ છે જે તે વાત કરી કે વાય વાયુને પણ વાયુને જેમ વશ કરવું મુશ્કેલ છે એના કરતાં પણ વધારે મુશ્કેલ મને લાગે છે મનને વશ કરવું બિલકુલ તારી વાત સાચી છે પણ અભ્યાસ એનો તો કોણ થઈ ગયા વૈરાગણ છે ગૃહ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ અત્યંત દુષ્કર કાર્ય પણ સફળ થઈ શકે છે અશક્ય નથી અને એના માટે નિરાશ થવાની જરૂર નથી તો આ છે પ્રથમ ઉત્તર મન કેમ એકાગ્ર થતું નથી એનો પ્રથમ ઉત્તર મન સ્વભાવથી જ ચંચળ છે તો ચંચળ હોય તો શું કરવું બેસી રહેવું નિરાશ થઈને બેસી રહેવાની જરૂર નથી આ ચંચળ મનને પણ વશ કરવાનો ઉપાય છે અને એ ઉપાય શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અભ્યાસ અને વૈરાગ્ય અને યોગ સૂત્રમાં પતંજલિ ઋષિ પણ એ જ આપે છે એ જ જવાબ આપે છે કે અભ્યાસ અને વૈરાગ્ય આ બે જ મુખ્ય ઉપાયો છે તો આપણે આ એક સંક્ષેપમાં એને પહેલા જોઈ લઈએ કારણ કે આ તો વિસ્તારનો વિષય છે મનને વશ કરવું એ એક અત્યંત વિસ્તારનો વિષય છે જ્યાં સુધી મન વશ નહીં થાય ત્યાં સુધી એકાગ્રતા નહીં આવે તો જેમ મેં કહ્યું કે લોંગ ડ્રોન પ્રોસેસ કોઈ એવો મિરેકલ નથી ચમત્કાર નથી કે જેના દ્વારા મનની એકાગ્રતા એક દિવસમાં આવી જાય પણ આ આખા મનની ટ્રેનિંગ મનના પ્રશિક્ષણની વાત છે તો મનનું પ્રશિક્ષણ એ એક વિશાળ વિષય છે પણ આપણે એને આ સંદર્ભમાં લઈએ કે આપણે મનની એકાગ્રતા આપણા દૈનંદિન જીવનમાં વિશેષ કરીને આધ્યાત્મિક સાધકો ન પણ હોઈએ તો પણ દૈનંદિન જીવનમાં આપણને જે એકાગ્રતા મનની જોઈએ છીએ અને જે થોડું ધ્યાન આપણે શરૂ કરવા માંગીએ છે એના માટેનો કેવો અભ્યાસ અને કેવો વૈરાગ્ય હોવો જોઈએ એના માટેની વાત આપણે કહીએ કે અભ્યાસ તન નિરોધ કરવો હોય મનનો તેના માટે બે ઉપાય બતાવ્યા પાતંજલિ યોગ સૂત્રમાં અભ્યાસ અને વૈરાગ્ય અને ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન એ જ ઉપાય બતાવે છે અભ્યાસ એને તો કહ્યું કોંતે વૈરાગ્ય છે ગ્રહ્ય આ અભ્યાસ શું છે અભ્યાસનો અર્થ છે વારંવાર એક જ વસ્તુનું પુનરાવર્તન કરવું અને એમાં જો નિરાશા હોય હોય એમાં અસફળતા આવતી છતાં પણ એમાં લાગી રહેવું અને વારંવાર પ્રયત્ન કરવો જેમ કે ગીતામાં કહે છે યતો યતો નિશ્ચરતી ચંચલમ અસ્થિરમ તતસ્તવ નિયમિત આત્મન્ય વશમ નયેત કે જ્યારે જ્યારે મન આપણે કોઈ વસ્તુમાં પરવાનું પ્રયત્ન કરીએ છીએ ત્યાંથી મન હટી જાય છે મન ચંચળ થાય છે ફરી ફરીને એને એ જ વસ્તુમાં મનને પોરોવી રાખવાનો પ્રયત્ન કરીએ અને આવી રીતે વારંવાર વારંવાર પ્રયત્ન રહીએ આનું આપણને અભ્યાસ કરવો ગમતો નથી પહેલી વાર નિરાશા આપણે ત્યારે જ આપણને લાગે છે બસ હવે છોડી દઈએ બીજી વાર ત્રીજી વાર સ્વામી વિવેકાનંદ કહે છે હોલ્ડ ધ આઈડિયલ થાઉઝન્ડ ટાઈમ્સ એન્ડ ઇફ યુ ફેલ ઇ થાઉઝન ટાઈમ્સ મેક વન્સ મોર હજાર વાર તમે પ્રયત્ન કરો અને કદાચ જો હજારે વાર તમે નિષ્ફળ જાઓ વળી એક વાર હજી પ્રયત્ન કરો તો કેટલું કઠણ પણ આ કામ કરવું પડશે જો મનને એકાગ્ર કરવું હશે રામકૃષ્ણ દેવ ગયા હતા એકવાર ત્યાં સર્કસ જોવા માટે પંદરમી નવેમ્બર અઢારસો ચોર્યાસી કલકત્તામાં વિલ્સન સર્કસ આવ્યું હતું રામકૃષ્ણદેવ પોતાના ભક્તો સાથે ગયા જોયું એ તો પરમહંસ નાના બાળકની જેમ બધું જોવે છે ખૂબ આનંદ પામે છે પછી જ્યારે કલકત્તાથી પાછા આવ્યા દક્ષિણેશ્વરમાં ઓરડામાં બેઠા છે ભક્તો સાથે વાત કરે છે અને ત્યારે રામકૃષ્ણ દેવ જોયું અને કહે છે જોયું ત્યાં સર્કસમાં પેલી છોકરીને કેવી રીતે તે એક ઘોડા પર સવાર હતી એક પગે ઊભી રહે છે અને ઘોડો જોરદાર દોડે છે પણ એ છોકરી એક પગે ઊભી છે એટલું જ નહીં ઉપરમાં રીંગ છે એ રીંગમાંથી કૂદકો મારી રીંગમાંથી પસાર થાય છે અને ઘોડો આગળ નીકળી જાય છે થઈને ઘોડા ઉપર બેસી જાય જાય છે 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 થઈ એક પાછો ઘોડો દોડે ચારે તરફ સરકસમાં કેટલું કઠણ કામ ઘોડા ઉપર બેસવું જ કઠણ પાછું ઘોડા ઉપર ઉભા રહેવું ઉભા રહ્યું પાછું એક પગ ઊભા રહ્યું એક પગ ઊભા રહ્યો અને પાછું ઘોડો દોડે ત્યારે રીંગમાંથી પસાર થઈને પાછું ત્યાં જવું પણ એ અશક્ય કામ પણ એક છોકરી કરી બતાવી કેવી રીતે અભ્યાસ દ્વારા કઈ પહેલી વારમાં સફળ નહીં થયું કેટલી વાર પડી હશે એક આપણે સાયકલ પર શીખીએ છીએ તો શીખતા પણ કેટલી વાર આપણે પડીએ છીએ તો આ તો ખેલ છે પણ એ નિષ્ફળતાઓ જ ધીરે 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 વારંવાર વાર નિષ્ફળતા મળતા 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 નિષ્ફળતાઓના પાયામાંથી જ એ સફળતા ની ચરમસીમા આવી તો કોઈ પણ સફળતા જ્યારે મળે છે એના બેકગ્રાઉન્ડમાં એના પાયા રૂપે અસફળતાઓનો અંબાર હોય છે તો અસફળતાઓથી ગભરાવાનો નહીં અભ્યાસ આ વાત કરે છે વારંવાર નિષ્ફળતા હોવા છતાં પણ મનને પરોવી રાખવાનો પ્રયત્ન કરો વળી મન હટી જાય વળી પાછો પ્રયત્ન કરવો તો જેમ કોઈ આધ્યાત્મિક સાધક હોય છે પોતાના ઇષ્ટ દેવતાનું ચિંતન કરવાનો પ્રયત્ન કરે છે મન ભાગી જાય છે વળી પકડીને એને લાવવું પડે છે વળી જ્યાં લાવ્યા ત્યાં પાછું ભાગી ગયું પાછું પકડીને લાવવાનું તો આનું નામ અભ્યાસ એવી જ રીતે કોઈ વિદ્યાર્થી એ ભણી રહ્યો છે પણ પુસ્તકમાં મન જતું નથી વળી મન ભાગી ગયું ત્યાં ખબર પડી કરે આ તો બીજી તરફ મન ભાગી ગયું પાછું લઈ આવી કે નહીં હમણાં મારે તો આ વિશે આ સબ્જેક્ટનું વાંચવાનું છે ફરી પાછું મન લઈ આમ વારંવાર લઈ આવવાનું મનને એ વિષયમાં પરોવાનો પ્રયત્ન કરવાનો આનું નામ અભ્યાસ અને આ અભ્યાસ અને વૈરાગ્ય આ બંને એક સાથે ચાલે છે વૈરાગ્ય એટલે આપણે શબ્દ વૈરાગ્ય શબ્દથી જ ગભરાઈ જાય છે ક્યારેક ક્યારેક વૈરાગ્ય એટલે ઓહો સંસારનો ત્યાગ કરી નાખવો એ વૈરાગ્યની જરૂર નથી ભાઈ તો પછી એકાગ્રતા નથી જોતી પણ વૈરાગ્ય આપણે આ અર્થમાં નથી લેવાનો જે સાધારણ અર્થમાં નથી લેવાનો વૈરાગ્યનો અર્થ વિરાગ વિરાગથી વૈરાગ્ય આવે છે એટલે કે રાગ એનું નામ છે આસક્તિ વિરાગ આસક્તિથી દૂર જવાનો પ્રયત્ન થોડીક અનાસક્તિ સંસાર છોડવાની આમાં વાત નથી ડ્રેસ બદલવાની વાત નથી વાત એવી છે કે જ્યાં સુધી આપણું મન કોઈ પણ વસ્તુમાં ખૂબ વધારે રીતે આસક્ત હશે ત્યાં સુધી આપણે પોતે જે બીજી ઈચ્છિત વસ્તુમાં મન પુરવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં સુધી નહીં થાય એ સ્વાભાવિક વાત છે કદાચ કોઈનો પુત્ર ત્યાં હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હશે એક્સિડેન્ટ થઈ ગયો એના પુત્રનું કાલ રાતના અને ઇન્ટેન્સિક યુનિટમાં છે અત્યારે એ રસોઈ કરવાનો પ્રયત્ન કરે છે પણ એ રસોઈ બરાબર કરી નથી શકતી બીજું કામ કરવાનો પ્રયત્ન કરે છે નથી કરી શકતી વાંચવાનું કામ તો બિલકુલ જ નથી કરી શકતી જ્યાં બુદ્ધિને લગાડવાનો પ્રયત્ન કરે છે વારંવાર મન ત્યાં દોડી જાય છે મારો પુત્ર ત્યાં હશે શું થતું હશે અત્યારે ઓક્સિજન દેતા હશે શું થતું હશે કેમ કારણ કે ત્યાં આસક્તિ છે એના પુત્રમાં તો આ તો સ્વાભાવિક છે આ તો આપણા દૈનંદિન જીવનની વાત છે તો એવી જ રીતે કોઈ પણ વ્યક્તિને જો ઈચ્છિત વસ્તુમાં પોતે જે વસ્તુને ચાહે છે એ વસ્તુમાં મન પરવવું હશે તો બીજી જે વસ્તુઓ જેમાં એની વધારે આસક્તિ છે એ આસક્તિને થોડી ઓછી કરવી પડશે અને નહીં તો એ મન પરવી નહીં શકે જે વસ્તુમાં એની આસક્તિ છે એ વસ્તુનું ચિંતન એને વારંવાર સતાવશે અને જે મેં ઉદાહરણ આપ્યું હતું કે કોઈ વિદ્યાર્થી એને ટીવી જોવું બહુ ગમે છે એ ટીવી જોયું ત્રણ કલાક સુધી જોયું કીધું કે ઠીક છે એક કલાક કલાક તો તો કોઈ વધારે વાત નથી પણ એ વિદ્યાર્થી જાણતો નથી ત્રણ કલાક એને કારણે બીજા દિવસની એકાગ્રતા એની ભંગ થઈ ગઈ અને ત્રણ દિવસનું અધ્યયન એનું ખરાબ થઈ ગયું કેમ કારણ કે ત્રણ કલાક સુધી એને જે જોયા જે દૃશ્યો જે ડાયલોગ્સ એ બધા એના મનમાં ગયા અને એ મનમાં મનમાં ફર્યા કરે છે એના પછી જયારે પુસ્તક ખોલશે અને ત્યારે પછી કહે છે પુસ્તક પર પેલું વિલિયમ દેખાય છે બંદૂક લઈને તો સ્વાભાવિક વાત છે કારણ કે મનમાં એ જ ચિંતન ચાલતું રહેશે અને આપણું મન જેમાં આસક્ત હોય એ વધારે ચિંતન ચાલે જે મન જે વસ્તુમાં આપણી આશક્તિ વધારે હોય એનું ચિંતન વધારે ચાલે એ સ્વાભાવિક વાત છે તો આટલી જાતનો વિરાગ આટલી જાતની અનાસક્તિ એ અત્યંત મહત્વની છે એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એકાગ્રતા આપણા માટે શક્ય નથી એક વિદ્યાર્થીને હું જાણું છું બારમા ધોરણમાં ત્રીજી વાર એને પરીક્ષા આપી ખબર નહીં કે શું રિઝલ્ટ આવશે ઓક્ટોબરમાં આપી છે ટેન્થમાં સેવન્ટી એઇટ પર્સન્ટ માર્ક્સ હતા ટ્વેલ્થમાં બે વાર ફેલ થયો છે ત્રીજી વાર પરીક્ષા આપી છે મને ખબર નથી પાસ થશે કે નહીં એના મા બાપ કોઈ જાણતા નથી કે શું વાત છે આટલો બધો ઇન્ટેલિજન્ટ છોકરો શું થઈ ગયું અચાનક પેલા મેં પૂછ્યું મને પણ જ કે ના કઈ ખબર નથી પડતી મને એકાગ્રતા નથી નહીં પણ એકાગ્રતા કેમ નથી આવતી પછી ક્રોસ ખબર પડી કે એને એક ખરાબ આદત લાગી ગઈ છે એકલો હોય માતા પિતા બંને સર્વિસ કરે છે માતા ટીચર છે અને પિતા કંઈક ગવર્મેન્ટ ઓફિસમાં કે ક્યાંક છે સર્વિસ કરે છે નાનો ભાઈ ચાલ્યો જાય સ્કૂલમાં બપોરના ભાઈ એકલા બસ ચાલી ચાલુ કરી દીધું વિડીયો અને આજકાલ તો કેવી કેવી વિડીયો ફિલ્મ્સ મળે છે ઘણી ગંદી ગંદી ફિલ્મ્સ પણ મળે છે બસ ચલાવી દીધી આખી બપોરે એમાં થઈ ગઈ જ્યાં સુધી પિતા માતા નથી આવતા ત્યાં સુધી ફિલ્મ જોવે છે અને રાતના ભણવા બેસે ત્યાં આખી ફિલ્મનો વિચાર કરે છે તો આ જ્યાં સુધી નહીં મૂકે દસ વર્ષમાં પણ એ પાસ નહીં થાય આખી જિંદગી ફાસ્ટ નહીં થઈ શકે કારણ કે ભણવાનું તો કઈ થતું જ નથી એને એમ લાગે છે હું આખી રાત તો ભણું છું પણ આખી રાત ક્યાં ભણે છે આખી રાત જે બપોરના જોયું એના વિચાર કરે છે અને બપોરના વિડિયો ફિલ્મ જુએ છે તો જ્યાં સુધી મેં કહ્યું કે જ્યાં સુધી આ વિડીયો ફિલ્મ જોવાનું બંધ નહીં કર ત્યાં સુધી તારા માટે ટ્વેલ્થ પાસ થવું અશક્ય છે જો બંધ ન કરી શકતો અઠવાડિયામાં ત્રણ દિવસ જો બે દિવસ જો ચાર કલાક જુએ છે બે કલાક જો કંઈક ને કંઈક કાપ મૂકવો પડશે નહીં તો અશક્ય છે કારણ કે મન તો હંમેશા એનું જ ચિંતન કરે છે ભણવાનું મન લાગતું નથી ક્યાંથી મન લાગે તો આ તો એક ઉદાહરણ મેં આપ્યું એક વિદ્યાર્થીનું બધાએ આપણા જેટલા ઉદાહરણ ધંધાવાળાનું પણ મેં આપ્યું તો બિઝનેસમાં એ બિઝનેસ સારો નથી ચાલતો કોઈકનો બિઝનેસ સારો ચાલે છે કોઈકનો નથી ચાલતો કેમ કારણ એ જ છે કે એનું કોન્સન્ટ્રેશન નથી એને એકાગ્રતા નથી ગમે તે જાતનું એક ડાયવર્શન આવી ગયું છે કાં એને વ્યવહારિક કાર્યમાં એટલા ગૂંચવાઈ ગયા છે કા ઘરમાં ખૂબ ઝઘડો ચાલી રહ્યો છે એ સાસુ બહુ ઝઘડો હોય કે માતા દીકરીનો ઝઘડો હોય કે ભાઈ ભાઈનો ઝઘડો હોય ગમે તે હોય એ પારિવારિક કંકાસમાં અને ઝઘડામાં એનું મન એટલું બધું પરવાયેલું રહે છે કે જેને કારણે એનું મન વિક્ષિપ્ત હોય છે અને વિક્ષિપ્ત મન દ્વારા એ ધંધામાં મન પરવી શકતો નથી આવે છે કોઈ ઘરાક જેમ ઉદાહરણ આપ્યું હતું કોઈ ઘરાક આવ્યો અને આખો સવારથી દસ વાગ્યા સુધી તો ત્યાં ઝઘડો સાંભળીને આવ્યા મન ખૂબ જ વિક્ષિપ્ત છે ગુસ્સો કાઢો તો કોના ઉપર કાઢો ઘરાક આવ્યો છે એના ઉપર જ કાઢ્યો અરે ભાઈ તમારે જોવું તમારે લેવું છે કે તમારે જોવું છે આટલા આટલા વસ્તુ જોવાનું પૂછી રહ્યો છે આ આનો કેટલો ભાવનો કેટલો ભાવ તમારે લેવું છે કે જોવું છે લેવું હોય તો ચૂપચાપ લઈને ચાલતા થાવ આટલું આનું પૂછો છો આનો ભાવ પૂછો છો ફક્ત ભાવ જ પૂછો છો હવે આવી રીતે કયા પછી આ વેપ આ ઘરા કોઈ દિવસ આ વેપારીનો ભાવ નહીં પૂછે આ દુકાનમાં આવશે જ નહીં અને બીજા દસ જણાને પણ કહે છે ભાઈ પહેલી દુકાનમાં જાવ જતા નહીં એ વેપારીને વેચવાની કોઈ ગરજ જ નથી તો એકાગ્રતાનો અભાવ કેવી રીતે આ ક્યાં સંસારમાંથી જો થોડીક પણ એને વિરાગ હોત થોડીક પણ અનાશક્તિ હોત તો હા મન તો ચંચળ થાત જ મન ઉપર અસર થાત પણ ઠીક છે મારે તમારે ધંધોમાં મન પડવું છે એટલા માટે થોડીક મારે અનાશક્તિ જોઈએ છે થોડીક એકદમ શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું છે મોટા ઘરની દાસીની જેમ રહો એમ ન રહી શકું કાંઈ વાંધો નહીં મારે આ ભગવાન પણ નથી જોતા મારે હરીને પણ નથી સ્મરણ કરવા પણ મારું પોતાનું કામ સારી રીતે થાય મારો ધંધો સારી રીતે થાય હું સારી રીતે પૈસા કમાઈ શકું હું સારી રીતે પરીક્ષામાં પાસ થઈ શકું લૌકિક મારે જો જોતું હોય રિઝલ્ટ એના માટે પણ આ વૈરાગીની જરૂર છે એના માટે પણ વિરાગની આવશ્યકતા છે એના માટે પણ અનાશક્તિની આવશ્યકતા છે બીજું પણ મેં એક ઉદાહરણ હું ઘણી આપું છું કે અનાશક્તિ કોના પ્રત્યે અનાશક્તિ જે વસ્તુઓ આપણું મન ખેંચે છે આપણા મનને ચંચલ કરે થોડીક અનાશક્તિ કેળવવાની બીજી વાત કર્મના ફળ પ્રત્યેની અનાશક્તિ કદાચનની વાત છે કદાચન કે એક વિદ્યાર્થી જ્યારે પરીક્ષામાં બેઠો છે એ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને એને એમ કહી દીધું છે પિતાએ કે જો આ વખતે ફેલ થયો છે તો બસ હવે તેને ઉઠાડી દેવો છે આ બીજી વાર થયું હવે જો તો ફેલ થયો આ વર્ષે તો બસ આપણી કિરણ એની દુકાન છે દુકાનમાં બેસી જ ભણવું આગળ ભણવું નથી અને વિચાર કરે છે અરે બાપરે એ ભણતી વખતે એ જ આખો દિવસ અને જ વિચાર કરે છે પરીક્ષાનું રિઝલ્ટ શું થશે અરે આ વાંચી તો રહ્યો છું પણ જો હું ફેલથી વખતે તો બસ અરે તો બસ તો તો પછી મને દુકાનમાં બેસાડી દેશે તો બસ તો પછી તો મારું જીવન બરબાદ થઈ ગયું તો હું દુકાન કરિયાણાની દુકાનવાળો પછી એવી પત્ની પણ એવી ગામોડી મળશે જીવન મારું બરબાદ થઈ ગયું તો પછી આત્મહત્યા કરવી પડશે આત્મહત્યા કરીશ તો કેવી રીતે કરીશ તો આત્મહત્યા ગોળી ખાઈને કરું કે પોઈઝન લઉં માખણ મારીને દવા લઉં એ બધા વિચાર કરે છે અહીંયા ચાલીસ પચાસ પાના નીકળી ગયા ત્યાં સુધી આ બધા વિચાર કરે છે કે કેવી રીતે મારે આત્મહત્યા કરવી શું કરવી ક્યારે કરવી પણ હજી તો ફેલ થયો નથી ફેલ થાય તેના પછીની બધી વાત છે એની પ્રક્રિયા અત્યારે મનમાં ચાલે છે ને અહીંયા ચાળીસ પચાસ પાના નીકળી ગયા તો હવે તો ફેલ થવું જ પડશે આ વિચારમાં ને વિચારમાં એને પાના કાઢી નાખે ને આવી રીતે જો ભણવાનું કરે હંમેશા જો રિઝલ્ટની ચિંતા કરે ફળની આકાંક્ષા રાખે ફળ પ્રત્યે આટલી બધી આસક્તિ હોય તો પછી એનું રિઝલ્ટ ખરાબ થવાનું જ છે અને ખરેખર એને આત્મહત્યા કરવાનું કદાચ ન બતાવી જાય બીજો વિદ્યાર્થી એને એના પપ્પાએ કહી દીધું છે કે મિનિમમ એટી ફાઈવ પર્સન્ટ લાવવા જોઈએ એટી ફાઈવ પર્સન્ટ નહીં લાવ તો નહીં ચાલે કારણ કે એટી ફાઈવ પર્સન્ટ મળશે તો તને આ એન્જિનિયરિંગમાં પેલી કોલેજમાં તને એડમિશન મળશે તો તને યુનાઇટેડ સ્ટેટ્સ મોકલાવીશ અમેરિકા મોકલાવીશ ફોરેન મોકલાવીશ અને સ્કોલરશીપ મળશે બસ ત્યારે એ આખો દિવસને રાત એ જ વિચાર કરે છે રિઝલ્ટ પ્રત્યે એના શક્તિ ના આવી હોય તો શું કરશે રાતે ભણવા બેઠો છે ચોપડી વાર ખોલી છે પણ મન ચાલે છે એટી ફાઈવ પર્સન્ટ મળશે વાહ વાહ જો એટી ફાઈવ પર્સન્ટ મળી તો બહુ સારું છે બસ પછી અમેરિકા જઈશ અમેરિકા જાઓ ઇંગ્લેન્ડ ના અમેરિકામાં જ મજા આવશે વધારે તો અમેરિકામાં કઈ જગ્યા ન્યૂયોર્ક હોલીવુડ હોલીવુડની પાસે કોઈ હોય તો સારું છે ફિલ્મ પણ જોવા મળે અને ભણવાનું પણ થાય તો પછી કેવી રીતે રહીશ તો કઈ જગ્યાએ રહીશ કેવી કેવી મજા કરીશ કેવા ફ્રેન્ડ્સ રહેશે એ બધા વિચાર કરતા કરતા ત્રીસ ચાલીસ પાના નીકળી ગયા દિવસ અને રાત આ જો વિચાર કરતા ભણવાનું કંઈ થતું નથી અને મળવા દૂર થયા થયા બે ફેલ ભાઈ તો ફળ અનાશક્તિ શ્રી કૃષ્ણ ભગવાનનો આપણે સંદેશ ન પણ સાંભળીએ ભાઈ મને ફર મને હું શ્રી કૃષ્ણ ભગવાન નથી માનતો મારે ભગવાન ઈશ્વર પ્રાપ્તિ નથી જોતી મને આ મારું લક્ષ્ય મોક્ષ નથી કાંઈ નહીં તમારું લક્ષ્ય સારામાં સારા નંબર પ્રાપ્ત કરવાનો છે ને હા એના માટે પણ ફળ આના અનાશક્તિ રાખવી પડશે મા ફલીશું કદાચ એ સિદ્ધાંત ફક્ત આધ્યાત્મિક સાધકો માટે નથી સંસારની પ્રત્યેક વ્યક્તિ માટે છે એટલા માટે જ કહે છે ગીતા એવી છે ગીતા શાસ્ત્ર એવું છે આપણા શાસ્ત્રો એવા છે જે ફક્ત આપણને અમૃતત્વનું પાઠ અમૃતત્વનો પાઠ નથી આપતા મરણમાંથી નથી ઉગાડતા આપણને મરતા નથી શીખવાડતા સાથે સાથે જીવતા પણ શીખવાડે છે કેવી રીતે મરવું એ શીખવાડે છે કેવી રીતે અમરત્વ પ્રાપ્ત કરવું એ શીખવાડે છે સાથે સાથે કેવી રીતે જીવવું દૈનંદિન જીવનમાં પણ આપણે કેવી રીતે પરફેક્શન તરફ જઈ શકીએ આપણા દૈનંદિન જીવનમાં કેવી રીતે આગળ વધી શકીએ એની પણ શિક્ષા આપણને આ શાસ્ત્રમાં ગીતામાં બધામાં મળે છે તો અભ્યાસ અને વૈરાગ્ય અભ્યાસ એટલે વારંવાર પ્રયત્ન કરતા રહેવું અને વૈરાગ્ય એટલે કે થોડીક અનાસક્તિ કર્મના ફળ પ્રત્યેની નસક્તિ જે જે વિષયમાં આપણું મન વધારે આશક્ત થાય છે એના પ્રત્યે થોડીક અનાસક્તિ જેથી જે આપણે વિષયમાં મન પુરાવા માંગીએ છીએ એ વિષયમાં જલ્દીથી મન જાય એટલા માટે પતંજલિ કહે છે અભ્યાસ કેવો હોવો જોઈએ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર સેવિતો દૃઢભૂમિ દીર્ઘકાળ હોવો જોઈએ દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવા માટેનો તૈયારી હોવી જોઈએ નૈરંતર હંમેશા નિરંતર અને સત્કાર સેવિતો દૃઢભૂમિ એ બરાબર સાચી દ્રઢભૂમિ પર આગળ વધવું જોઈએ અને કોઈ પણ એમાં વચમાં વ્યવધાન ન આવે એવી રીતે ચાલવું જોઈએ તો આ આવી જાતના અભ્યાસની વાત પાતંજલિ યોગ સૂત્ર કહે છે અને જે વિરાગની વાત છે અનાશક્તિની વાત છે એના માટેની બે વાર્તાઓ આપણે પહેલા પણ કરી છે અન્ય પ્રસંગોમાં કે એક ખેડૂત છે એ ખેડૂત ખૂબ પાણી પાય છે ખેતરને પણ કે તોય પાક તો સુકાઈ જાય છે પછી છેવટે ખબર પડી કે ઉંદરે મોટા મોટા ઉંદરો એ લોકોએ મોટા ખાડા કર્યા હતા અને એ ખાડા માંથી બધું પાણી નીકળી જતું હતું અને એટલા માટે ખેતરમાં કાંઈ પાણી રહેતું નતું અને એટલા માટે પાક પાક સુકાઈ જતો હતો તો આપણા મનમાં પણ આ આસક્તિ રૂપી મોટા મોટા ખાડા છે એના વટે આપણે જે કઈ અભ્યાસ કરીએ છીએ ખૂબ વાંચું કેટલા ભાઈ હું દસ કલાક વાંચું છું ઓહો દસ કલાક ભણો છો પણ તેમ છતાંય તમારે રિઝલ્ટ આવું કેમ દસ કલાક તો ભણીએ છીએ ખરેખર ભણવાનું કેટલા કલાક થાય છે અને બાકી વસ્તુનું ચિંતન કેટલા કલાક થાય છે એનું એનાલિસિસ કરો તો એનાલિસિસ કરવાથી ખબર પડશે કે તમે કહો છો મારા અત્યારે પાર્શિયલિટી થઈ હું તો દસ કલાક ભણતો હતો અને પેલો ભાઈ તો બસ બે જ કલાક ભણ્યો ને આગળ વધી ગયો તો હશે એનું આઈક્યુ લેવલ હશે એ પણ એક કામ હશે એ પણ એક કારણ હશે તમે જેને નસીબ કહો છો એ પ્રારંભ કહો છો કદાચ એનો કોઈક હિસ્સો હશે પણ ક્યારે મોટા ભાગે તો આ જ હિસ્સો હોય છે એકાગ્રતા આ જે આસક્તિ એની જે હતી બીજા વિષયોમાં એના વડે એ જે ખાડા હતા એ ખાડામાંથી એનો અભ્યાસનું જેટલું કાર્ય એ બધું નીકળી ગયું ચાર દારૂડિયા હતા ચાર દારૂડિયા એક સાથે મળીને વિચાર કર્યો બસ આજે પિકનિક કરવી છે રાતના પૂનમની રાત છે ચાલો પિકનિક કરીએ ચારે દ્વારા દારૂડીયા બેઠા રાતના નવમાં અને દારૂ તો ખૂબ ઢીચો હતો એટલે જોર તો ખૂબ હતું ખૂબ જોર હડસેલા મારવા માંડી ગયા ખૂબ જોર હડસેલા માંડ્યા એટલા આટલા જોરથી મારે છે તો આપણે તો આટલા જ ક્યાંના ક્યાં પહોંચી જશું ભલે ને મારામાં જોર છે પછી આવી જશું એ હડસેલા મારી જાય છે હળસેલા મારી જાય છે ધીરે 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 જોયું કે રાત આખી પૂરી થઈ ચારે જણા હડસેલા માયરા ચારે જણાના હાથ દુખી ગયા છે અને જ્યારે સવાર પડ્યું ત્યારે કે છે કે જહાજ કિનારો આવ્યો ખરો અને એમ કિનારો આવ્યો ખરો કરીને ચારે જણા નીચે ઉતરા કે એલા એ તા તો જ્યાંથી ચડ્યા તો ત્યાં જ આવ્યા આ કેવું તે જાદુ કર્યું જ્યાંથી ચડ્યા તો ત્યાં જ આવ્યા આપણે કે ત્યાં નથી આવ્યા ભાઈ નાવ એક એક ઇંચ પણ આગળ નથી વધી ત્યાંને ત્યાં છે નાવ અને આખી રાત હડસેલા મારે કેમ લંગર ઉપાડતા ભૂલી ગયા હતા દારૂના નશામાં લંગર ઉપાડતા ભૂલી ગયા હતા એટલે ખૂબ હડસેલા મારા પણ નાવ એક ઇંચ પણ આગળ વધી નહીં તો આપણે પણ જે આપણી જે નાવ છે એકાગ્રતા રૂપી નાવ એક ઇંચ પણ આગળ વધતી નથી કેમ હડસેલા ખૂબ મારીએ છીએ ખૂબ અભ્યાસ કરીએ છીએ પણ આ વૈરાગ્ય રૂપી વિરાગ રૂપી અનાશક્તિ રૂપી આસક્તિ રૂપી જે લંગર આશક્તિ રૂપી લંગર નથી ઉપાડતા અનાસક્તિનો થોડો એમાં પર્સન્ટેજ નથી આવતો એટલા માટે શબ્દથી ભડકવાનું નથી વૈરાગ્ય એટલે એનું નામ આપણે અનાશક્તિ આપીએ અનાશક્તિ અને સાથે સાથે અભ્યાસ આ બંને જ્યારે હોય તો એ એકાગ્રતાનો અથવા મનના સંયમનો અથવા મન ઉપરના વશ કરવાનો આપણો જે કાર્ય આપણું જે કાર્ય છે એ આગળ વધે છે અને એટલા માટે બહુ સરસ કહ્યું છે કે ચિત્તરૂપી નદી છે એ વિવેકરૂપી એ એનો તટ છે એ તરફ જઈએ તો કલ્યાણ થાય અને વિષયરૂપી જાય છે એનો બીજો તટ છે એ છે પાપ તરફ લઈ જાય છે આ ચિત્તરૂપી નદી આના બે તટ એક કલ્યાણ એક પાપ વિષય તરફ જઈએ તો ત્યાં લઈ જાય વિવેકને સાથે જઈએ તો કલ્યાણ તરફ લઈ જાય એટલા માટે અભ્યાસની સાથે જો વૈરાગ્ય નહીં હોય અથવા અનાશક્તિ નહીં હોય તો અભ્યાસ એ બરાબર આપણને પહોંચાડશે નહીં આપણા લક્ષ્ય તરફ પહોંચાડશે નહીં તો અભ્યાસ એ આંધળો છે અભ્યાસ વૈરાગ્ય વગરનો અભ્યાસ એ આંધળો છે અને વૈરાગ્ય એકલો હોય અને અભ્યાસ ન હોય તો એ લૂલો છે એ આપણને વધારે નહીં જ શકે ડામ ડામડા થોડુંક જશે પણ અભ્યાસ બહુ જરૂરી છે તો અભ્યાસ એ આપણને ગતિ પ્રદાન કરે છે અને વૈરાગ્ય એ આપણને દિશા પ્રદાન કરે છે સાચી દિશા પ્રદાન કરે છે વૈરાગ્ય અને અનાશક્તિ અને જે અભ્યાસ છે એને ગતિ પ્રદાન કરે છે તો ખૂબ હડસેલા મારવાની ખૂબ જરૂર છે જેટલા હળસેલા તમે વધારે મારશો એટલો તમે આગળ વધશો જેટલો તમે અભ્યાસ કરશો એટલા આગળ વધશો જેટલા કલાક તમે અભ્યાસ કરશો એટલા તમે આગળ વધશો પણ જો સાથે સાથે અનાસક્તિ નહીં હોય આસક્તિ રૂપી લંગર નહીં ઉપાડ્યું હોય તો એક ઇંચ પણ આગળ નહીં વધે તો એના માટે પણ આવશ્યકતા સાથે સાથે અભ્યાસની આવશ્યકતા અભ્યાસ રૂપી હડસેલા મારવાના અને એ આસક્તિ રૂપી લંગર ઉપાડવાનું આમ બંને કામ જયારે ચાલે ત્યારે એકાગ્રતા રૂપી નાવ આપણી સડસડાટ ચાલશે તો આ અભ્યાસ અને વૈરાગ્ય અભ્યાસ માટે એક બીજી પણ વસ્તુ બહુ સરસ છે આ અભ્યાસ કરવા માટે એક મનની એક પ્રકારની તૈયારી જોઈએ મન થવું જોઈએ એચ્યુન કેવી રીતે થાય મન તૈયાર કેવી રીતે થાય એ મન જે અભ્યાસી મન તૈયાર કરવા માટેની એક બહુ સુંદર એના માટેનો એક ઉપાય છે અને એ છે રૂટિન દૈનંદ દિનચર્યા દિનચર્યા પ્રમાણે જો આપણે જીવી શકીએ મનને ટ્રેનિંગ આપી શકીએ મનને પ્રશિક્ષણ આપી શકીએ મનને નિયમિત બનાવી શકીએ તો આ અભ્યાસ માટે અને મનને વશ કરવા માટે એક બહુ મોટો સહારો મળે છે રેગ્યુલરિટી ઓફ માઇન્ડ નિયમિતતા જીવનની નિયમિતતા મનને નિયમિત કરે છે અને મન જ્યારે નિયમિત થાય છે ત્યારે આપણો અભ્યાસ વધારે સફળ બને છે અને આ મનનો અભ્યાસ જ્યારે સફળ બને છે ત્યારે મનની એકાગ્રતા આપણને મળે છે આનો અર્થ શું છે કે આપણું મન અત્યારે કેવું છે આપણું મન ચાહે છે કે હું જ્યારે કરું જેમ જેમ ચાહું તેમ કરું હું કોઈનું માનું નહીં આ છે આપણું મન અત્યારે તો જેમ ઘોડા ઉપર તમે બેસવા જાઓ ખૂબ તેજદાર ઘોડો હોય એના ઉપર બેસવા જાઓ તો પેલા તો પછાડી દે છે જ્યાં બેસવા જાવ તે પછાડી દે છે ધીરે 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 એના ઉપર બેસવાનો અભ્યાસ કરો પછી એક સ્થિતિ એવી આવે છે કે તમે એના ઉપર પણ શકો શકો અને બહાર પાસ થઈ જ રીતે આ મનને જો વશમાં રાખવું હોય એના માટેનો બહુ સુંદર ઉપાય સ્વામી વિરજાનંદજી મહારાજ બતાવે છે પરમપદને પંથી પુસ્તકમાં બધા ઘણા બધા કીધું છે પણ એમણે એટલી વિશદ રૂપે બહુ સરસ રીતે એમ સમજાવ્યું છે સ્વામી વિરજાનંદજી મહારાજે કે જો મનને તમારે વશમાં કરવું હોય આ ઘોડાને જેમ વશ કરવું એવી રીતે મનને વશ કરવું બહુ જ કઠિન છે અને જેમ ઘોડાને સમજાવી સમજાવીને વશ કરાય છે અભ્યાસ દ્વારા એવી રીતે વશ કરવું જોઈએ તેના માટેનો સરળમાં સરળ સુંદરમાં સુંદર ઉપાય છે દિનચર્યા ડેલી રૂટીન એક રૂટીન બનાવી લેવાનું સવારના આટલા વાગે ઉઠવાનું આટલા વાગે જમવાનું આટલા વાગે સુવાનું આટલા વાગે ભણવાનું આટલા વાગે રમતગમત આટલા વાગે મનોરંજન અને આટલો સમય મનને કહી દેવાનું તારે જે કરવું એ કરજે કલાકમાં પંદર મિનિટ જે કંઈ એના માટે ખબર પડશે કે મન આપણું કેટલા હાથમાં છે પેલા તો ઉઠવા જ ચાહે તમે છ વાગે ઉઠવાનું કહેશો તો એ કે છે હું છ વાગે તો નહીં જ ઉઠું બિલકુલ નહીં ઉઠું તમે જોઈ લો તમે જોઈ લો તમારી સાથે ફાઇટ શરૂ કરી દેશે જ્યાં સુધી તમે નહોતું લખું ત્યાં સુધી તો છ વાગે ઉઠતું હતું અઠવાડિયામાં બે કે ત્રણ વાર પણ જ્યાં તમે લઈ કે કાલથી મારે દરરોજ છ વાગે ઉઠવું જ છે એટલે પહેલી વાત એ કહેશે કે છ વાગે તમને નહીં જ ઉઠવા દે ખૂબ રિએક્ટ કરશે જેમ ઘોડા ઉપર તમે ચડવા જાઓ ખૂબ રિએક્ટ કરશે તમે કહેશો મારે આટલા જ વાગે જમવું છે કાંઈ ને કાંઈ બહાનું છે કે ના અત્યારે ભૂખ નથી લાગે હું નહીં જમું એ જેટલા વાગે તમે લખ્યું છે એટલા જ વાગે એને નહીં તો દરરોજ તમે બાર વાગે જમતા હશે પણ જ્યાં તમે લેખું કે હવે તારે દરરોજ બાર વાગે જમવાનું છો તરત જ કે નહીં નહીં જમું આ મન એવું છે કેવું છે ડોસી જેવું છે એક ડોસી હતી એ ડોસી એવી હતી કે એને જે કયો એનું ઊંધું કરે બધા તો બહુ મુશ્કેલ છે ઘરમાં કેવી રીતે રાખવી જે કે એનું ઊંધું કરે પછી છેવટે કંટાળીને એને કહ્યું કે ડોસીમાં જો તમારે છે ને હવે તમારે બહુ વૃદ્ધ થઈ ગયા છો તમારે એકાદશી કરવાની જરૂર નથી એકાદશી કરીશ જ બસ હું એકાદશી કરીશ એને ના પડે તો કરશે પછી એને કહે કે ભાઈ આજે તમારી તબિયત ખરાબ છે ડોક્ટર ના પાડી છે તમે બીજું કંઈ ખાતા નહીં મરી મસાલો ખાવાની ના પાડી છે તમે સાધુ ના હું મરી મસાલો ખાઈશ પછી મરી મસાલો ખાશે જ જે કહે એનાથી ઊંધું જ કરશે કે તમારે આજે મંદિરે જવાની જરૂર નથી હવેલીમાં નહીં જતા આજે તમારે માથું ચડ્યું છે તમારે તાવ છે ના હું જઈશ જ ગમે એટલા હું તો જઈશ જ જેમ કે એનું ઠીક ઊંધું કરે એટલે આ બધા કંટાળી ગયા એટલે એણે કીધું કે જો ડોસીમાં સવાર કે જો આજે છે ને

તો આ મન એવું છે આ ડોસીમાં જેવું છે તમે મનને કેશો ઠીક એનાથી વિરુદ્ધ કરવાનો પ્રયત્ન કરશે શરૂઆતમાં એ તમે ટાઈમટેબલ લખીને રાખો એ રિએક્ટ કરશે પણ છતાંય તમે જો વિલ પાવર દ્વારા ઈચ્છાશક્તિ દ્વારા કે નહીં મારે તો મનને વશ કરવું છે એટલા માટે હું તો સવારના છ વાગે ઉઠીશ તો ઉઠીશ મેં લખ્યું છે એ પ્રમાણે હું જોઈ લઈશ મારે આઠ કલાક છ કલાકની ઊંઘ જોઈએ છે રાતના હું દસ વાગે સુઈ જાઉં છું તો મારે આઠ કલાકની ઊંઘ થઈ ગઈ આઠ કલાકથી તો વધારે કોઈ જરૂર નથી અચ્છા ઠીક છે હું છ વાગે ઊઠી અને એ પ્રમાણે તમે વિલ પાવર દ્વારા ઈચ્છાશક્તિ દ્વારા શરૂઆતમાં આઠ દસ પંદર દિવસ ખૂબ જ મુશ્કેલ જશે એના પછી ધીરે ધીરે આ સમજશે કે બાપરે અહીંયા તો ફાયદો તો કોઈ છે જ નહીં કે આટલું બધું હું કરું છું કોઈક વાર માથું ચડવાનો પ્રયત્ન કરશે કોઈક વાર તબિયત ખરાબ કહી દેશે કે મારી તબિયત ખરાબ છે કોઈ દિવસ કહેશે કે ના જો છવાના છ વાગે ઉઠીશ તો માથું દુખશે નથી આખો દિવસ ખરાબ થશે કેટલી જાતના બહાના બનાવશે આટલા બધા બહાના બનાવ્યા પછી પણ કે આ તો મૂકતો નથી તો ભાઈ હવે આની પાસે બહાના બજી જાય છે એમ બેસી જશે કે ચલો હવે તમે મારા ઉપર એવી રીતે મન ત્યારે કહેશે કે ભાઈ હવે આનો જ્યારે કોઈ ઉપાય નથી આને આટલી બધી જાતના મેં બહાના બતાવ્યા પણ કોઈ રીતે નથી માનતો અને આ તો મારા ઉપર સવાર થવા માટે હવે એકદમ એને દ્રઢ નિશ્ચય કર્યો છે ત્યારે મન આપણે સાથે આવશે અને આવું મન જ્યારે સાથે આવશે ત્યારે આ શરૂઆતના પંદર દિવસ ગયા એક મહિનો ગયો એના પછી તમે સવારના આઠથી દસ બેઠા છો ભણવા માટે તમારો આઠથી દસ ભણવાનો ટાઈમ છે આઠથી દસ તમારો અભ્યાસનો ટાઈમ છે કોઈ પણ તમે વિષયમાં તમે પારંગત થવા માંગો છો જ્યાં તમે ભણવા બેઠા તરત જ મન તૈયાર થઈ જશે કારણ કે એ પંદર દિવસની ટ્રેનિંગ એને મળી ગઈ છે ભાઈ આઠ વાગે ભણવાનું એટલે ભણવાનું અને છતાંય જે વચમાં કોઈ પણ વિચાર આવે તો તમે કહી શકશો કે ભાઈ આ જો લખેલા ટાઈમ પ્રમાણે અત્યારે વાગે છે ટાઈમ સાંજના શક્તિઓ ક્ષીણ થાય છે જે વેડફાઈ જાય છે એનું કારણ એ છે કે આપણે જે સમયે જે કામ કરવા ધારી કરતા નથી આપણા શરીર અને મન એ બંનેની વચ્ચે સામંજસ્ય નથી જેમ પાછલી વખતે વાત કરી હતી કે જયારે રમતના મેદાનમાં હોઈએ છીએ ત્યારે ભણવાની ચિંતા કરે છે અને ક્લીન બોલ થઈ જાય છે અને જ્યારે ભણવાની ભણવાના ટેબલ પર બેસી છે ત્યારે રમતગમતની ચિંતન કરી છે ને અહીંયા ભણવાનું થતું નથી તો આ બંને વચ્ચે પ્લે વાયલ્યુ પ્લે ઇટ વેલ્યુ ઇટ સ્ટડી વાઇલ્યુ સ્ટડી એ સાધારણ નિયમ પણ આપણે એને સ્વીકાર કરી શકતા નથી તો આવી રીતે મનમાં જ્યારે આપણે બેસશું તો સેટલ ડાઉન ટાઈમ જે હોય છે સેટલિંગ ટાઈમ કે જ્યારે આપણે ભણવા બેસીએ તો શરૂઆતમાં તો મનને લગાડવામાં થોડો ટાઈમ જાય છે ટાઈમ નહીં લાગે કારણ કે મનને અભ્યાસ થઈ ગયો છે સવારના આઠ વાગે એટલે આપણે બેસવાનું જ છે ભણવાનું એને ખબર જ છે કે ભાઈ આઠ વાગે એટલે ડાયુ ડમડું થઈને આઠ વાગે બેસી જશે તમે ટેબલ ઉપર બેઠા તો મન પણ ત્યાં સ્ટડીના ટેબલ પર બેસી ગયું સાથે ને સાથે શરીર સાથે એવી જાતની ટ્રેનિંગ એને મળી જશે બાર વાગે સાડા વાગે એટલે અહીંયા બહારની ઘંટી વાગે તમારા અમને પણ ઘંટી વાગી જાય કારણ અભ્યાસ ને દ્વારા હવે મને ખબર પડી છે ભાઈ સાડા બાર પેલા જમવાનું મળવાનું નથી આશ્રમમાં એ ઘંટી વાગે એટલે અહીંયા પણ ઘંટી વાગે હવે જમી લેવાનું કેવી રીતે અભ્યાસ દ્વારા કેટલાક લોકો ગેસ્ટ લોકો આવે છે કે પેલા શરૂઆતમાં એમને મુશ્કેલ પણ પણ ધીરે ધીરે ટેવાઈ જાય કે બસ હવે તો એકદમ ટેવ થઈ ગઈ છે ઉઠવાની પણ ટેવ એ શરૂઆતમાં થોડોક ટાઈમ પછી તો તમે ન ધારો તો એ તમને ઉઠાડી દે તો શરૂઆતમાં જ એ થોડી મુશ્કેલ પડે છે પછી આ રૂટીન એકવાર થઈ ગયું પછી તમારે આઠ થી દસ માનલો ભણવાનું હોય અને કદાચ કોઈ વાર વચમાં વિચાર આવી ગયો તો તમે કહી શકશો ભાઈ સાંજના પાંચથી સાડા પાંચ એવો ટાઈમ રાખ્યો જ્યાં તારે જે વિચારવું વિચારજે પણ અત્યારે મને ભણવા દે અત્યારે મારું ફિઝિક્સ ચાલે છે આવું ક્યારે કહી શકશો જ્યારે રિટર્ન ટાઈમટેબલ હશે અને મનને એક જાતનું પ્રશિક્ષણ આપ્યું હશે જંગલી જાનવરોને જો પ્રશિક્ષણ આપણે આપી શકીએ જેનામાં એકાગ્રતા બહુ ઓછી છે તો મનને આપણે પ્રશિક્ષણ આપીએ પણ હા સ્વામી વિરજાનંદજી વશ કરવું બહુ મુશ્કેલ છે ટાઈગરને લોયનને આ હિંસક છે આપણું મન ખૂબ હિંસક છે અહિંસક નથી હિંસક એકદમ મારવા દોડે છે ખાઈ જવા દોડે છે જ્યાં આપણે વાત કરીએ સવારના ઉઠવાનું નહીં ઉઠવું તારે જે કરવું એ કરી લેજે અને તેમ છતાં જો આપણે કહીએ તો કે માથું દુખાડશે ક્યારેક બીજી જાતના રિએક્શન્સ કરશે પણ તેમ છતાં જો આપણે લાગેલા રહીએ તો હિંસક પશુ જેમ છેવટે વશ થાય છે કરવા કરવા વશ છે પછી આપણે મનને કહી ભાઈ જો આટલાથી આટલા ટાઈમ તારે જે પાંચથી સાડા પાંચ ચાર માટે ટાઈમ રાખ્યો છે શાંત પણ અત્યારે તો આ મને ભણવા દે અત્યારે મારું ફિઝિક્સનું છે આવી રીતે ધીરે ધીરે કરતા કરતા અને જેમ મેં ઉદાહરણ આપ્યું હતું સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ લાટુ મહારાજ એ હતા એકદમ અભણ પણ આધ્યાત્મિકતામાં કેટલા આગળ વધેલા અને મનની પોતાને અને મન ઉપર એટલો કંટ્રોલ મન ઉપર એમની મન ઉપર એમનું એટલું નિયંત્રણ એટલી એમની એકાગ્રતા એમના ઉપદેશોમાં બહુ સરસ જોવા મળે છે કે ભાઈ તમારે એક કામ કરી દેવાનું જ્યારે તમે ધ્યાનમાં બેઠા અથવા તો તમે અધ્યયનમાં બેઠા તમે જે કંઈ કામમાં બેઠા જે કામમાં તમારે ખૂબ એકાગ્રતા જોઈએ છે તો એ કામ શરૂ કરતા પહેલાં એક પાઠી લટકાવી દેવાનું મનની સામે નો એડમિશન નો એડમિશનનું પાર્ટીઓ કાંઈ લટકાડી કે ભાઈ હમણાં પ્રવેશ નિષેધ છે બીજી કોઈ જાતનો વિચાર નહીં હમણાં ફિઝિક્સ એટલે ફિઝિક્સ આ બે કલાક સુધી બીજી કોઈ જાતનો વિચાર નહીં છતાંય ક્યારેક ક્યારેક પ્રવેશ કરવાનો પ્રયત્ન જો કરે તો શું કરવાનું કદાચ કોઈ ચોર ઘુસી જાય નો એડમિશન લખેલું છે બોર્ડમાં છતાંય કોઈ ઘૂસી જાય તો તરત જ પોલીસને મોકલીને પકડી લેવાનું આ પોલીસ એટલે શું આપણી વિવેક બુદ્ધિ વિવેક બુદ્ધિ દ્વારા આ ચોરને પકડી અને તરત જ એને આ વિવેકબુદ્ધિને હવાલે કરવાનું અને કહે જો આ વખતે આવ્યો છે તો આવ્યો છે નેક્સ્ટ ટાઈમ નથી આવવાનું નેક્સ્ટ ટાઈમ આવીશ તો હજી વધારે પનિશમેન્ટ મળશે ભાગ 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 ભગાડી દેવાનું આવી રીતે કરતા કરતા એવી રીતે મનની પ્રશિક્ષણ થઈ જશે કે ભાઈ આ તો મુશ્કેલ છે અહીંયા આ હવે મારા ઘોડા મારા પીઠ ઉપર સવાર થઈ જ ગયો છે હવે જેમ કે સેમ કરવું પડશે નહીં તો પછી મારી હાલત ઠીક નહીં રહીએ આવી રીતે દૈનંદિન દિનચર્યા દ્વારા દિનચર્યા દ્વારા મન ઘણું બધું એક જાતનું પ્રશિક્ષણ પામે છે એને આપણે ધીરે ધીરે મન ઉપર નિયંત્રણ કરતા થઈ જાય છે તો આ અભ્યાસ અને વૈરાગીની વાત કરી અને એ સિવાય મનની એકાગ્રતા માટે ઘણા એક્સપેરિમેન્ટ્સ થયા છે માં મોટા મોટા સાયકોલોજીસ્ટ લોકોએ એક્સપેરિમેન્ટ્સ કર્યા છે કે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓનું મન કેમ નથી લાગતું અથવા તો મિટિંગ્સ જ્યારે હોય આવી જાતની મિટિંગ્સ હોય પ્રવચન હોય ત્યારે લોકોનું મન કેમ નથી લાગતું લોકોનું મન કેમ વિક્ષિપ્ત થઈ જાય છે અથવા તો બીજા બધા કાર્યક્રમોમાં કાર્યો કરે છે ત્યારે કેમ મન વિક્ષિત થઈ જાય છે એકાગ્રતા કેમ નથી રહેતી એના શું શું કારણો છે એ લોકો એનાલિસિસ કર્યું છે સાયકોલોજીસ્ટ લોકો એનાલિસિસ કરી એના ઉપાયો બતાવે છે એ બધા એને આપણે જોવાનો પ્રયત્ન કરીશું આવતા શનિવારે અમદાવાદ જવાનું છે એટલે એના પછીના શનિવારે આવતા શનિવારે નહીં પણ એના પછીના શનિવારે આપણે આ બધી ચર્ચા કરી શકું એકાગ્રતા કેળવવા માટે આજના વૈજ્ઞાનિકો સાયકોલોજીસ્ટ કહે છે એકાગ્રતા ભંગ થવાના શું શું બીજા કારણો છે અને એના પછી જો સમય હશે તો આ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા જેમ એકાગ્રતા એવી રીતે ધ્યાનમાં આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકે અને ધ્યાનના કેટલા પ્રકારો હોય છે ધ્યાનના પ્રથમ સોપાનો કયા કયા છે ધ્યાન અને એકાગ્રતા વચ્ચેનું અંતર કેટલું છે આ બધી જાતનો પ્રયત્ન આપણે આવતા શનિવારોમાં ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું આજે અહીં જ વિરામ ઓમ શાંતિ 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 हरिः ओं तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु